નમસ્કાર મિત્રો. મિત્રો, વખતો વખત સરકાર દ્વારા ખેડૂતોને સહાય મળી રહે અને પોતે આર્થિક રીતે સધ્ધર થઈ શકે તે માટે અલગ અલગ સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. આ વર્ષે ખેડૂતોને એક સાથે 3 સહાય ગુજરાત સરકાર દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી શકે તે માટે જો ગોડાઉન બનાવવા માગતા હોય તો તેના માટે પણ સરકાર 75,000 રૂપિયા જેટલી સહાય આપી રહી છે. આ સાથે જો કોઈ ખેડૂત મોબાઈલ ફોન લેવા માંગે છે તો તેને 6,000 રૂપિયાની સુધીની સહાય આપવામાં આવે છે. અને જો કોઈ ખેડૂત પાણીનો ટાંકો બનાવવા માંગે છે અથવા મોટી ટાંકી બનાવવા માંગે છે તો તેને અનુલક્ષીને પણ સરકાર દ્વારા 980,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. આ સમગ્ર યોજનાની વિસ્તૃત માહિતી જાણીએ તે પહેલાં આપણા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેમાં સૌ પ્રથમ મોબાઈલ યોજનાની વાત કરીએ. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ખેડૂતો સ્માર્ટફોન લેવા ઈચ્છતા હોય તો તેમને સૌથી પહેલાં અરજી કરી અને કચેરીથી મંજૂરી લેવાની રહેશે અને ત્યારબાદ આ તમામ ખરીદીના બિલ મૂકવાના રહેશે. સ્માર્ટફોનની અંદર ખરીદી કિંમતના 40% અથવા રૂપિયા 6,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજનાની વાત કરીએ તો મિત્રો, જે ખેડૂતે વરસાદ અથવા વાવાઝોડા સમયે પોતાના પાકને બચાવવા માટે ગોડાઉન બનાવવું છે તો તે ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા તેની સહાય આપવામાં આવે છે. આ સહાયની અમુક મર્યાદાઓ પણ છે, જેમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર કુલ રકમના 50% અથવા 75,000 રૂપિયા સહાય ખેડૂતને મળવાપાત્ર છે. હવે મિત્રો, પાણીની ટાંકી માટેની યોજનાની વાત કરીએ તો મિત્રો, અમુક વખતે પાણીની પૂરતી સુવિધાઓ ન હોવાને લીધે ખેડૂતોનો પાક બળી જતો હોય છે અથવા તો પાક નિષ્ફળ જતો હોય છે. પાણીનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને પાણીની ટાંકી બનાવવાની જરૂર પડે છે. આ ટાંકી બનાવવા માટે લાંબો એવો ખર્ચ પણ થઈ જતો હોય છે. ત્યારે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં કુલ ખર્ચના 50% રકમ અથવા 980,000 રૂપિયા સહાય મળી શકે છે. મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર 18 તારીખથી ખોલવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ખેડૂતોએ અરજી કરીને પોતાની પાસે જ રાખવાની છે. ત્યારબાદ અરજીને પૂર્વ મંજૂરી આપે પછી મોબાઈલની ખરીદી કરી અથવા ગોડાઉન કે પાણીની ટાંકીનું બાંધકામ શરૂ કરવાનું રહેશે. જ્યારે આ તમામ કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમામ કાગળ અને સાથે જિલ્લા ખેતીવાડી કચેરીએ અરજી રજૂ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો 1 7-12 ની નકલ, 2 8-A ની નકલ, 3 આધાર કાર્ડ, 4 બેંક ખાતાની પાસબુક, 5 રેશન કાર્ડ, 6 ખેડૂતનો ચાલુ મોબાઈલ નંબર વગેરે રાખવા પડશે. તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. તેથી અમારા વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર, ધન્યવાદ.